ગુજરાત ન્યૂઝ ચેનલ જુબેર સાથે સુરકાના દરવાજાથી ટાણા રોડ સુધી કકડધજ રોડને લઈને સ્થાનિકો તેમજ મહાનુભાવોએ પ્રતિસાદ આપ્યો। સિહોરના સુરકાના દરવાજા વિસ્તારમાં રોડની ખરાબ હાલતને લઈને જનઆક્રોશ ફાટી નીકળ્યો। લોકોએ નગરસેવકો સામે આક્રોશની સાથે બળાપો ઢાળ્યો। રોડની હાલત સુધારો સરકાર, આ સંક્રાંતની આ ઝુંબેશમાં લોકોએ કહ્યું, સત્તામાં બેઠેલા લોકો ક્યાં મોઢે વિકાસની વાત કરે છે। અહીંથી એકાદ વિકાસ યાત્રા કાઢવી જોઈએ। અહીં વિકાસ નહીં, વિનાશની સ્થિતિ છે। અહીંના રોડ રસ્તા 18મી સદીના હોવાનો અહેસાસ લોકો કરી રહ્યા છે। વિકાસનો પરપોટો ફૂટી જાય તેવી સ્થિતિ અહીં છે। તંત્ર અને સત્તામાં બેઠેલા લોકો સાથે અહીંના નગરસેવકો પણ આ સ્થિતિ માટે એટલા જ જવાબદાર છે। માવજીભાઈ સરવૈયા, આજે સંખનાદે જે ભૂકાના દરવાજાથી એ હર ઉપરીના રોડમાં જે ઝુંબેશ ઉપાડી છે એને હું અભિનંદન આપું છું। છેલ્લા 10-10 વર્ષથી આ રોડની હાલત તો લોકો હાલી શકે નહીં, કોઈ બીમાર હોય તો 108 પણ હાલી શકાય નહીં, એટલા ખાડા પડી ગયા છે 2-2, 3-3 ફૂટના। વોર્ડ નંબર 8 અને વોર્ડ નંબર 9ની વચ્ચે આ રોડ આવેલો છે અને અમુક નગરસેવકો એમ કહે છે અમારામાં નથી આવતું, ઓલો કે અમારામાં નથી આવતું। એટલા ભાઈ, સરકાર તમારા બધાની છે અને છેલ્લા 10-10 વર્ષથી લોકો હેરાન થાય છે અને મોટો જબર ઢાળ છે, વાહનો ઘણીવાર પાછા પણ પડે છે। આ તાત્કાલિક ખરેખર આનો રિપેર કરાવવો જોઈએ, આ રસ્તો ફરીવાર નવો થવો જોઈએ અને ખાડાઓના ખાના મોતના ખાડા છે એવું કહું છું। અને આરએનબી વગેરે ચેતવણી આપીએ છીએ, તાત્કાલિક આ રિપેર નહીં કરો તો લોકોની સાથે અમે આંદોલનમાં જોડાઈશું। એટલે તાત્કાલિક આ રોડનું કામ થવું જોઈએ અને સંગઠન અભિનંદન આપું છું, બીજા કોઈ ન પડ્યું, આ મુહિમ ઉપાડીને મુહિમ સફળ થાય, અમે તમારી સાથે છીએ। જાતિ રમેલી આ રોડ વિશે તો હવે હાલત બદતર કાયમી રહી છે, બરાબર। આ ક્યારે સુધરશે, આ જનતા કાયમી આ સવાલ પૂછે છે, બરાબર। પાલિકાને પૂછવાનો છે કે કોને પૂછવાનો, ગવર્મેન્ટને પૂછવાનો છે, જિલ્લાના અધિકારીને પૂછવાનો, કોણ જવાબદાર છે? કારણ કે આ રેસિડેન્ટવાળા છે, વિચાર કરો તમે, આ રીતે રોડ તો સરસ બનાવો ને આની આગળ જઈએ તો વિશેષ કરો લોડિંગ ગાડીઓ, નાની નાની ગાડીઓ, પેસેન્જર વાહન ફેંકી જાય છે તો લોડિંગ વાહન શું થાય? રોડ ડબલનો ડબલ નાખ્યો આપણે, બરાબર છે, બહુ સારું કામ કર્યું, બરાબર છે। તો આનું કાંઈક વિચારે આપણે ભાઈશ્રીને પ્રાર્થના કરવી પરમ। મારું નામ મનસુખભાઈ મકવાણા છે। સુરકાના ડેલાથી લીલાપીર ઉપરવાસનો તમામ રોડ એકદમ ખાડા પડી ગયેલ છે, માણસો પડે છે, ફ્રેક્ચર થાય છે અને વાહનોને ચલાવવામાં પણ નુકસાની ખાડામાં ગરી જાય છે અને વાહનોને પણ નુકસાન કરે છે। ઘણા છેલ્લા સમયથી આ રોડની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, તો સરકારશ્રીને વિનંતી કે આ રોડ વહેલામ વહેલી તકે રિપેર કરે, કોઈને પડી જવાથી ઘણીવાર ફ્રેક્ચર પણ થઈ જાય છે। મારું નામ કેશુભાઈ સોલંકી છે અને આ વિસ્તારમાં રહીએ છીએ અમે। ડેલાથી જે ઠેલાપીર એટલે કે માથે ગોરનાથ મહાદેવ સુધીનો રોડ એટલો બધો બિસ્માર હાલતમાં હોય, વારંવાર લોકો દ્વારા, મીડિયા દ્વારા રજૂઆતો કરવા છતાં આ તંત્રના પેટનું પાણી હલતું નથી। આ રોડ એટલો બધો ભયંકર અને એટલા બધા ખાડાઓ છે કે વાહન ચાલક તો શું પણ રાહદારીઓને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે। અવારનવાર અહીંથી લોકો પસાર થતા નીકળે છે, પડે છે, ભાગે છે, કોઈનું અવસાન થાય છે, તો તાકીદે આ રોડ દુર્ઘટના પહેલાંથી તે લીલાપીરના માથેના ઢાળ સુધી આરસીસી બનાવવી અથવા તાત્કાલિક આ ખાડાઓ પૂરી આની ઉપર આરસીસી રોડ બનાવવો જોઈએ જરૂરી, કે આજકાલ કરતાં 5-5 વર્ષ થઈ ગયા, સત્તાધીશો કોઈ ધ્યાનમાં લેતા નથી, ધારાસભ્યો ધ્યાનમાં લેતા નથી, સંસદસભ્યો ધ્યાનમાં લેતા નથી, તાલુકા કક્ષાના જે પ્રમુખો છે, જિલ્લા પ્રમુખો છે એ પણ ધ્યાનમાં લેતા નથી, તો જ્યારે ચૂંટણી આવે ત્યારે મતના
લેવા માટે તે લોકોને પાછા પાપા કરતા હોય પૈયે લાગતા હોય છે પણ ખુરશી મળી ગયા પછી કોઈ લોકોની સામે જોતું નથી લોકોની મુશ્કેલીઓ ક્યારે હલ થાય એ માટે અમે આજે આ રોડનું જલ્દીમાં જલ્દી આરસીસી રોડ બને એવી અમારી માંગ છે મારું નામ મોહમ્મદ હસનભાઈ અગવાન છે હું છેલ્લા 5 વર્ષથી અહીંયા જઉં છું કોઈ જાતનું ગોળનું કામકાજ થતું નથી અવારનવાર PWD વાળા છે ને અવારનવાર ચીકણી ધૂળ નાખીને વયા જાય છે એના હિસાબે ઘણા વ્યક્તિઓના હાથ ભાંગ્યા છે પગ ભાંગ્યા છે અવારનવાર અહીંયા ગાડી ઓવરલોડ ગાડીઓ પાછી પડે છે 8 મહિના પહેલાં એક એસટી બસ પાછી પડી હતી એના હિસાબે એની બ્રેક ફેલ થઈ ગઈ હતી એના બ્રેક ફેલના હિસાબે સુપર મેડિકલની અંદર ઘણું બધું નુકસાન આવ્યું હતું ને એની મારે આટલી જ વિનંતી છે અમારા માન્ય ધારાસભ્ય શ્રી પ્રસાદભાઈ સોલંકી ને અમારા સંસદ સભ્ય શ્રી ભારતીબેન શિયાળને અમારે આટલી જ વિનંતી છે એનામાં કે અમારે અહીંયા રોડનું કામ ફૂલ ઝડપે ચાલુ કરવામાં આવે જેથી કરીને કે અમારે અહીંયા બહુ જ પરેશાની થાય છે બહુ તકલીફ થાય છે અમે બધી તકલીફ દૂર કરે અમે બીજી જણાને મત આપી એવી એવી રીતે અમારી વિનંતી છે કે પાછું કામ ચાલુ કરે જય ભારત જય હિન્દ હું એડવોકેટ સંદીપ વોરા આ શિહોરમાં જે ધાર્મિક સ્થળો છે ગોરમેશ્વર મહાદેવ હનુમાન ધારા ત્યાંના પર ધાર્મિક સ્થળોને દર્શન આવવા માટે આ રસ્તો એટલો વિશ્વાસ આરામમાં છે જેમાં કોઈ નાના બાળકો સાથે ભૈરવ પડે અને હાડકા ભાંગી જાય એવી દશા છે આ રોડની આ રોડ વધતો ધ્યાન આ પરિસ્થિતિમાં છે નથી રોડ એન્ડ બિલ્ડિંગવાળા સમૂહ જોતા નરસિંહોર નગરપાલિકા કે શિહોરના રાજકારણીઓ કોઈ આની ઉપર ધ્યાન દેતા નથી આજે ભાજપ સરકારે બધે રોડનો વિકાસ કર્યો હતો આજે અને આ રોડમાં શા માટે ચાલુ નથી હોતો એ એક વિચારવા જેવી બાબત છે કે હિન્દુની સરકાર છે અને હિન્દુના વિસ્તારમાં આવો આવો પેલું થાય છે તો તાત્કાલિક અસરથી આમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે રોડની અને માણસોને સુખ સગવડતા પૂરી પાડે એવી અમારી માંગણી છે કોકના પોતકા પડે કોકના માળા પડે કોકના છોકરા પડે રીત હોય કે નહીં કઈ હવે તો હવે કંટાળી ગયા છે રોડે થી તો મારા ડોહા ને નીકળવો હોય તો નથી નીકળવા દેતી ક્યાં પડ્યા હેવી રોડ છે કાંક માળા ને વિચાર તો કરવો પડે કે નહીં બસ નકું ખાવું જ છે હે હે ભાઈ જરાક વિચાર કરવો પડે આપણે આપણે કોકનું સારું વિશ્વ કરતા આપણું સારું વિશ્વ છે ને તમે કોકનું સારું નહીં પડીને તરત ક્લિનિક સારવાર લેવા પણ આવે છે તો આ સમસ્યા નો સરકાર ને એક અરજી છે કે તાત્કાલિક આનું નિવારણ આવે આ રસ્તા થી માણસો ખૂબ જ હેરાન થાય છે નાણા રહું છું હું રોજ ડેલી દિવસમાં 2 વાર અપડાઉન કરું છું આ રોડ ખૂબ જ મારા માટે તો ખૂબ જ હાલત ખરાબ રહે છે પ્લસ અમારા દર્દીઓને પણ બહુ જ તકલીફ પડે છે આ જેથી નગરપાલિકાને ખાસ વિનંતી છે કે જલ્દી બને અભિયાન કામ કરાવે માટે કરું મારું નામ નવસાર ત્રિવેદી છે હું ભાવનગર જિલ્લા લઘુમતી સર કોંગ્રેસના પ્રમુખ છું આ લીલાપી વિસ્તાર જે અહીંયાથી સ્ટેટ હાઈવે આવેલો છે એ ઘણા વર્ષોના વર્ષો વૈયા ગયા આ રસ્તાની હાલત અત્યારે એવી છે કે અહીંયા આગળ અમારા જે 50 વિસ્તારના લોકો રહે છે દરેક સમાજના લોકો રહે છે અને દરેક ગામડાના લોકો અહીંથી પસાર થાય છે પણ હાલવાની સ્થિતિ એટલી બિસ્માર છે કે કોઈ રિક્ષાવાળો કોઈ એમ્બ્યુલન્સ એથી હાલી શકે એવી પરિસ્થિતિ નથી અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી
આ પત્રકારોને વિનંતી કરું છું કે તમે આ આંધળી બહેરી મોદી સરકારને બતાવો કે આ રસ્તા ઉપર તમે ક્યારે ઘાલો તો તમને પરિસ્થિતિનો ખ્યાલ આવશે કે લોકો કઈ રીતે પોતાનું રોજિંદા જીવન ચલાવતા હોય છે. કોઈ હોસ્પિટલમાં જઈ શકે, કોઈ વસ્તુ ન લઈ શકે. અહીંયા હાલવાની વાત તો અલગ રહી, કોઈ વાહન હાલી શકે એવી પરિસ્થિતિ નથી. જો આગામી દિવસોની અંદર તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન, ચક્કાજામ અને ગાંધીજીના માર્ગે જોરદાર આંદોલન કરવામાં આવશે તેની તંત્રની નોંધ લેવા વિનંતી. મારું નામ જિંજાળા ચંદ્રેશ અમેરભાઈ છે. અત્યારે અમે સિરોજથી ટાણાવાળા રોડે છીએ. અત્યારે આ રોડ એવી રીતના છે કે પૂરો સ્લોપમાં છે. લોકોને ચડવા માટે ઉતરવા માટે સામ સામે વાહન આવી જાય તો તકલીફ પડે, ને એમાં પણ લોકો આ ઢાળમાં કોઈ વાહન ઊભું રાખી ના શકે તો રોડા તારવવા માટે એકાબીજાને ઊભું રાખવું પડે છે, જેથી કરીને બહુ દુવિધા ઉત્પન્ન થાય છે. રમેશગીરી ગોસ્વામી, સિંહોર ગોસ્વામી. આ રોડ માટે ઘણીવાર અનેકવાર રજૂઆતો થઈ છે. રોડ એટલી બધી વીક પરિસ્થિતિમાં છે કે વાહનમાં બેઠા હોય તો નાવમાં બેઠા એવું લાગે છે, અને અનેકવાર આ રોડ તૂટેલો છે. કોના અંદરમાં આવે છે કેમ થતો નથી એ ખબર નથી, પણ આ રોડ તળાજા રોડ છે, ટાણા રોડ છે, કેટલી બધી પબ્લિક અને પ્લસ મંદિરે પણ લોકો આવતા થતા હોય છે. તો લોક લાગણી એવી છે કે આ રોડ જે આ રોડે પસાર થાય છે એને એમ થાય છે કે અત્યારે આ સમયમાં થાય અને સરસ રીતે કાયમ માટે નિભાવવો થાય એવી બધી લોક લાગણી છે. હું હર્ષદભાઈ બાંભણિયા, સિહોર. આજે શંખનાદે જે વિગત ઉપાડી છે સુરતાના ડેલાથી કે સાગવડીના રસ્તા સુધીના જે રસ્તાની હાલત ખરાબ છે તે તાત્કાલિક જમા સારા થવા જોઈએ, અને અહીંથી પાંચ ગામનું ઘટાણું એવું ઘણું માણસ ચાલતું હોય છે એને ખૂબ જ અગવડતા પડે છે. 108 ઇંચી લાવી હોય તો પણ નાકેદમ આવી જાય છે. તો આ રસ્તા તાત્કાલિક રિપેર થવા જોઈએ, અને જો રિપેર નહીં થાય તો અમે આ શંખનાદની ઝુંબેશ સાથે આંદોલનના માર્ગે ચાલશું એવી આ ચીમકી અમારી ઉતારેલી છે. જય ભીમ. આશરે સિહોર તાલુકાથી ટાણા ગામ આજુબાજુના લગભગ 25 થી 30 ગામ આવેલા છે. આ રોડ સીધો હોવા કળાજાડી આ ગામમાં વસ્તુ મારા અંદાજમાં અવર જવર ઘણી થાય છે. સાજી પરિસ્થિતિ તો એમ્બ્યુલન્સવાળાને જ થાય છે. 108 વાળાને એ પરિસ્થિતિ બહુ ભોગવવી પડે, ડિલિવરી હોય કે કોઈ પણ હોય. અને સરકાર આ અડધું કામ કાયમમાં આવે છે, અમુક પૂર્વમાં આવે છે, અડધો પરસોત્તમ ભાઈનામાં આવે છે, અડધું ભીખાભાઈનામાં આવે છે. બે નેતાને હજી ધોમ આપેલી છે, પણ બે નેતામાંથી એકથી આ રોડનો ઉકેલ લાવતા નથી, બરાબર. અને પબ્લિક બહુ પેશાય છે અને હાલ બહુ ભયંકર છે. કોઈને આની પડી જ નથી. રાજકારણ આવે ત્યારે બધાને બધું દેખાય છે. આની કોઈ અવરનવર આ રોડની કોઈ મુલાકાત લેતું નથી, નેતા હોય કે કોઈ પણ હોય. આ બધું સાઈડમાં જ વસ્તુ પડી રહેશે. થેન્ક યુ. હું સંજયભાઈ, પ્રેસ રિપોર્ટર, ભાવનગર, સૌરાષ્ટ્ર બ્યુરો, મારી દેશ કી ખુશબુ, ભાવનગર.